तो राज्य चूंटणी पंच कमिश्नर प्रेस कॉन्फरन्स करी रहा छे, सीधा जईशुं। એની વ્યવસ્થા આ બધી બાબતોની ચર્ચા અમે કરવાના છીએ। હાજી મારે આ બતાવવાનું કે આપણે જાહેરનામા આપેલા હતા તે મુજબ 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી। આમાં જે છે કે ગ્રામ પંચાયતમાં સંપૂર્ણ બિનહરીફ, જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો બધા બિનહરીફ છે, એવા 11,086 से 1167 અને સરપંચ જે બિનહરીફ થયા છે તે પણ 1167 છે, 1167 અને જે સભ્યો વોર્ડો જેમાં બિનહરીફ થયા છે એની સંખ્યા 9,679 છે। એટલે આ એટલા ગામો નથી પણ એટલા વોર્ડ બિનહરીફ થયા છે, જે 11,067 પૈકી ગામોના છે। અંશતઃ બિનહરીફ જે ગ્રામ પંચાયતો થઈ છે જેમાં 6,446 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે। આ માહિતી આપને લેખિતમાં પણ આપી દેશું પત્રક જે છે તો। સરપંચમાં 4,051 બિનહરીફ થઈ છે અને સભ્ય વોર્ડમાં 26,254 અંશતઃ બિનહરીફ થઈ છે, જેમાં 1-2 બિનહરીફ થયા છે વોર્ડ પણ બીજામાં ચૂંટણી છે, આ રીતે જે અંશતઃ બિનહરીફ છે। અમુક બેઠકો ખાલી રહેલ છે કે એમાં આપણે જે સરકારની નીતિ છે તેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, વિકસતી જાતિ અને બધા માટે આપણે રિઝર્વેશન હોય છે, આરક્ષણ હોય છે, પણ અમુક ગામોમાં બહુ ઓછી વસ્તી હોય પણ આરક્ષણ મુજબ સરપંચની કે સભ્યની બેઠક ત્યાં આરક્ષિત આવેલી હોય પણ કોઈ ચૂંટણી લડવા તૈયાર ના હોય આ લોકોમાંથી, એને કારણે અમુક બેઠકો ખાલી રહે છે। આમાં 2,651 બેઠકો ખાલી છે ગ્રામ પંચાયતો, આમાં સરપંચની 65 અને સભ્ય અને વોર્ડની 3,155 બેઠકો ખાલી છે। હવે હરીફાઈમાં રહેલ જે ગ્રામ પંચાયતો છે જ્યાં ચૂંટણી થવાની છે આમાં 8,684 છે અને આમાં સરપંચ માટે 8,560માં ચૂંટણી થવાની છે અને વોર્ડ માટે 53,507 વોર્ડમાં ચૂંટણી થવાની છે। અને હરીફાઈમાં રહેલ ઉમેદવારો છે તેમાં આમાં સરપંચ માટે 27,200 ઉમેદવારો હરીફાઈમાં છે અને સભ્ય અને વોર્ડ માટે 1,19,998 એટલે 119998 સભ્યો અને માટે જે છે કે લોકો હરીફાઈમાં છે। આપણે મતદાન મથકોની સંખ્યા કેમ કે પહેલે જે માહિતી આપેલી હતી અને અમુક જે બિનહરીફ થઈ તો આ બધી માહિતીમાં પણ અનુસાંગિક ફેરફાર છે, એવા 23,097 છે, 23097। સંવેદનશીલ મતદાન મથક 6,656 છે, અતિ સંવેદનશીલ મતદાન મથક 3,074 છે, આપણે પાસે ઉપલબ્ધ મતપેટીઓ 59,964 છે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના મતપેટીઓ આપણે 37,429 છે, ચૂંટણી અધિકારીઓ 2,544 છે, મદદની ચૂંટણી અધિકારી 2,827 છે, પોલિંગ સ્ટાફ 1,37,466 છે, પોલીસ સ્ટાફમાં મતદાન મથકની જ અમે ગણતરી આ મુજબ કરીએ છીએ, પછી તો ઝોનલ પેટ્રોલિંગમાં PSI આમાં રિઝર્વ સ્ટ્રાઇકિંગ ફોર્સ આ બધા જુદા છે, એવા જે છે 51,747 છે। મતદારોની કુલ સંખ્યા 1,82,21,15,013 છે, 1,82,15,013, એટલે આમાં પુરુષ જે છે તે વધારે છે, આમાં પુરુષની સંખ્યા જે છે 93,69,000 અને 202 અને બહેનોની સંખ્યા છે 88,45,811। આ બધી માહિતી આપને લેખિતમાં પણ આપણે આપી દઈશું, એટલે આ બધી માહિતી છે જે ખરેખર ચૂંટણી જે થવાની છે। થેન્ક યુ। હા, ફોટો પાડી લો આપી દઉં।